નમસ્કાર, જેડએસ ટીવીમાં આપનું સ્વાગત છે. હું છું અલ્પા પરમાર. હવે વાત કરીએ તો જૂનાગઢની. જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં સરકાર દ્વારા આજથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવાની શરૂઆત. માંગરોળના એપીએમસી ખાતે કરાઈ હતી, જેમાં વેચનાર 15 જેટલા ખેડૂતોને મેસેજ કરીને આજે બોલાવ્યા હતા, પરંતુ એક પણ ખેડૂત મગફળી વેચાણ કરવા આવ્યા ન હતા. પરંતુ તમામ કર્મચારી સવારના 7 વાગ્યાના પહોંચી ગયા હતા. જ્યારે ખેડૂતોને પૂછવામાં આવતા ખેડૂતો જણાવી રહ્યા છે કે સરકાર દ્વારા ટેકાના ભાવ 21,100 આપવામાં આવે છે, જે સરકાર ખેડૂતોને લોલીપોપ સામાન ગણાવ્યા હતા. જ્યારે હાલ મગફળી બજાર કિંમત 24,000 આસપાસ હોય, જેથી હાલના મોંઘવારીના જમાનામાં સરકાર ખેડૂતોને લોલીપોપ આપી રહી હોય એવું જણાવ્યું હતું. જીતુ પરમાર, જેડએસ ટીવી, માંગરોળ. આજે સરકારશ્રી દ્વારા માંગરોળ એપીએમસી ખાતે 15 ખેડૂતોને પ્રથમ દિવસે મેસેજ કરીને ખરીદી માટે બોલાવવામાં આવેલા હતા, પણ હજી સુધી માર્કેટિંગ યાર્ડ ખાતે એક પણ ખેડૂત હાજર થયેલ નથી. સરકારશ્રી દ્વારા અત્યારે 21,100 રૂપિયા જેવો ટેકાનો ભાવ જાહેર કરેલો છે, પણ અત્યારે માર્કેટ થોડીક સારી હોય એના લીધે ખેડૂતોનો અહીંયા ઘસારો ઓછો જોવા મળેલ છે.